આ લેસનમાં આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ કેવી રીતે થાય છે તેની સમજ પ્રાયોગિક રીતે જોઈશું, જેની સમજ આપણને ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીની પરિધિ ભટ્ટ આપશે. આજે આપણે કોઈપણ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ કેવી રીતે થાય છે તેની પ્રેક્ટિકલ સમજ મેળવીશું. સૌપ્રથમ એક ત્રિકોણ દોરો. આ ત્રિકોણ તમે લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ લઈ શકો છો. મેં આ ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ લીધેલ છે. હવે આ ત્રિકોણના આ ખૂણાને ખૂણો 1 કહીશું, આ ખૂણાને ખૂણો 2 કહીશું અને આ ખૂણાને ખૂણો 3 કહીશું. હવે પરિકરની મદદથી ખૂણા 1ને ખૂણા 1ના શિરોબિંદુને શિરોબિંદુ પર પરિકરની અણી મૂકીને અનુકૂળ ત્રિજ્યાને માપ ચાપ રચીશું. એ જ રીતે એ જ માપ લઈને ખૂણા 2 પર ચાપ રચીશું. એ જ રીતે ખૂણા 3 પર ચાપ રચીશું. હવે આ ત્રિકોણને કાપી લઈશું. હવે આપણે આ ખૂણાઓને કાપી લઈશું. ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3. હવે આપણે એક સીધી રેખા દોરીશું. અહીં 0 લખીશું, તેથી આ 180 અંશનો ખૂણો 180 અંશ થશે. હવે આપણે ખૂણા 1ને આ રીતે મૂકીશું. તેને અડીને ખૂણો 2 મૂકીશું. અને ત્રીજો ખૂણો આ રીતે મૂકીશું. આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રણેય ખૂણાઓથી ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3 એ ત્રણેય ખૂણાઓથી આ ખૂણો 180 અંશનો થાય છે. આમ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. જો તમારે આવા વધુ ને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.